नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 5 गुजराती विषय ની અંદર કાવ્ય 7 છે અલગ દલ એનું આપણે લેખક વિશે એના કવિ વિશે જોઈશું અને એક કવિતાનો આપણે સસ્વર ગાન કરીશું અને બીજા ભાગ ની અંદર આપણે આ કવિતાની સમજૂતી મેળવીશું. આજે આપણે પહેલા ભાગ ની અંદર માત્ર શું કરશું, કવિતાનો સસ્વર એનું ગાન કરશું, એટલે કે કવિતા છે એને સ્વર સાથે આપણે ગાઈશું અને તમને આ કવિતા છે એ રાગ સાથે ગાઈ અને પાઠી કરવાની છે. કવિતા પરીક્ષાની અંદર તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવી રીતના તમને કરીને પૂછાઈ શકે, એટલા માટે ધ્યાનથી આ રાગ છે એ તમે સાંભળજો અને મારી સાથે સાથે તમે ગાજો. તો અલગ દલગ સાતમું કાવ્ય છે અલગ દલગ. કવિનું નામ છે મારી મુકુટ મણિશંકર દવે. મારી મુકુટ મણિશંકર દવે છે એમનો જન્મ છે તારીખ 9/3/1916. એનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, તો તારીખ છે 9/3/1916માં એમનો જન્મ થયો હતો. અને એમનો જન્મ ક્યાં થયો હતો તો આવશે વડોદરામાં મસ્તુપુરા, વડોદરાની અંદર મસ્તુપુરામાં એમનો જન્મ થયો હતો. હવે આપણે આગળની પ્રસ્તાવના જોઈશું, કાવ્યની પ્રસ્તાવના કે આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ ગણી લેવાયો છે. તે સાહિત્ય લોકગીત હોય, આવી રીતના અલગ અલગ પ્રકારના ગીત હોય છે, લોકગીત હોય, ગરબા હોય, એવી રીતના અલગ અલગ સાહિત્યનો પ્રકાર હોય છે. એમાં આ છે, આનો સાહિત્ય પ્રકાર છે, આ કવિતાનો સાહિત્ય પ્રકાર કયો છે, ઉર્મી ગીત છે. તો આ ઉર્મી ગીતમાં શું કરવામાં આવ્યું છે, શું વણી લેવામાં આવ્યું છે, તો રાસલીલાનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. અહીંયા શેનું વર્ણન છે, કૃષ્ણ અને ગોપીઓ, કૃષ્ણ જે ગોપીઓ સાથે રાસ રમે છે એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને એનું રાસ છે, રાસલીલા છે કૃષ્ણ અને ગોપીનું, એની રાસલીલાનું વર્ણન છે આ કવિતાની અંદર કરવામાં આવ્યું છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે અને તમને પણ આ કાવ્ય ખૂબ જ ગાવું ગમશે અને મજા પડી જશે એવું કવિ આ કાવ્ય છે. અને સરસ આ કાવ્ય છે અને રાગ પણ ખૂબ જ સરસ છે. એમાં પ્રાસ, ધાર તેમજ શબ્દ નોંધપાત્ર છે. પ્રાસ એટલે કે છેલ્લો શબ્દ, દાખલા તરીકે કવિતાની અંદર આવ્યું છે અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક, જલ્લક આવે છે છેલ્લે. તો બીજી કવિતામાં પણ એવી ટાઈપનો શબ્દ મૂકેલો હોય, રઢી અને જમનાનો મલ્લક, જો જલ્લક અને મલ્લક. પછી છે છમ્મક, ઢમ્મક, ચલ્લક, છલ્લક, એવા જ ઉચ્ચારવાળા જે શબ્દો બીજા શબ્દ મૂકવામાં આવ્યા હોય એને શું કહેવાય, પ્રાસ કહેવાય. તો આ કવિતાની અંદર પણ પ્રાસયુક્ત શબ્દો છે એ મૂકવામાં આવ્યા છે એટલે આપણે બોલવામાં પણ મજા આવે છે, બાળકોને બોલવામાં ખૂબ જ મજા આવે છે. અને એના ઢાળ પણ ખૂબ જ એવા સરસ છે એટલા માટે આપણે ગાવું પણ ખૂબ જ આ કવિતા ગમે એવી કવિતા છે. તો આપણે આ કવિતાનું ગાન કરશું, તમે મારી સાથે ગાતા જજો. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો એથી
अस्तु।